नमस्ते बाळको, धोरण 3 विषय हिंदी, प्रकरण 23 काम करो। आ कविता छे तेना कवि छे मैथिलीशरण गुप्त। तो आ कविताना कवि छे ते एम कहे छे के आपणे कार्य करता रहेवू जोईए, तेना फळनी चिंता नहीं करवानी, ने आपणी पण कोण ओळखे छे ते पण आपणे જોવાનું નહીં, માત્ર આપણે આપણે કામો કરીએ તેનાથી જ આપણી ઓળખાણ બને છે, આપણી પહેચાન તેનાથી જ બને છે। તો વાતો કરવાની નહીં, માત્ર જ આપણે કામ જ કરવાનું। તો આપણે આ કવિતામાંથી ઘણું બધું શીખ્યા, તો હવે તેના આધારે આપણે સ્વાધ્યાય જોશું। સ્વાધ્યાય પ્રશ્ન 1, ઉચિત ઉત્તર પર સહી કા નિશાન લગાવો। યોગ્ય ઉત્તર હોય, સાચો જવાબ હોય, તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે। તો પ્રકાશ કોણ ફેલાતા હે, બાદલ, सूरज, तारे। ऑप्शन में दिए गए हैं कि बादल, सूरज और तारे। तो प्रकाश है वह सूरज फैलाता है, बादल हमें पानी देता है, तारे सिर्फ टिमटिम करते हैं, बल्कि सूरज है वो हमें ज्यादा प्रकाश देता है, इसलिए हम सूरज में सही का निशान लगाएंगे। पानी कौन बरसाता है, हवा, चांद, बादल। हवा हमें पानी नहीं देती, इसलिए हम बादल में सही का निशान लगाएंगे। नाच कौन दिखाता है, मोर, कोयल, सांप। कोयल गाती है, मोर है वो हमें बारिश के मौसम में नाच दिखाता है। उसके बाद है आफत कौन ढाता है, आफत है वो आंधी ढाता है, आंधी यानी कि आफत, मुश्किली। तेना पछी छे प्रश्न 2, समानार्थी शब्द न हो उस पर रुत करो। એટલે કે સમાનાર્થી શબ્દ જે ન હોય તેના ઉપર આપણે ગોળનું નિશાન કરવાનું છે। સૂરજ, સૂરજનું સમાનાર્થી કયું છે તે આપણે જોવાનું છે, અને જે ન હોય તેના ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે। રવિ, દિનકર, સોમ। ઇસમે સે ગલત હે સોમ, ઇસલિયે હમ ઉસ પર વૃત કરેંગે। તો આવી રીતે તમારે પણ જે સમાનાર્થી શબ્દ ન હોય તેના ઉપર રાઉન્ડ કરવાનો છે। એના પછી જે પાણી, પાણી યાની કે પાણી, દધી, જળ, નીર, તેમાંથી પાણીનું જે સમાનાર્થી ન હોય તેના ઉપર રાઉન્ડ કરવાનું છે। તો આવી રીતના તમે રાઉન્ડ કરી શકો। આગળ છે કે પ્રશ્ન 3, રિક્ત સ્થાન મેં સહી શબ્દ લખો। ખાલી જગ્યામાં તમારે સાચો શબ્દ લખવાનો છે। મેં અચ્છા ગાતી હું, ખાલી જગ્યા સૂરજ, બાદલ, કોયલ, આંધી। સારું કોણ ગાય છે, સૂરજ ગાય છે, બાદળ ગાય છે, આંધી ગાય છે કે કોયલ ગાય છે? તો કે કોયલ છે તે ખૂબ જ સારું ગાય છે। આપણે અહીંયા કોયલ લખ્યું। ત્યારબાદ છે કે મેં આફત ઢા દેતી હું, આંધી છે તે આફતને ઢા દેતી। તેના પછી છે મેં પ્રકાશ ફેલાતા હું, પ્રકાશ કોણ ફેલાવે તો કે સૂરજ, અહીંયા લખજો સૂરજ। ઉસકે બાદે મેં પાણી બરસાતા હું, બાદલ, બાદળ છે તે પાણીને વરસાવે છે, બરસાવીને વરસાદ લાવે છે। તેવી રીતે તમારે આ રિક્ત સ્થાનોની પૂર્તિ કરવાની છે। તેના પછી પ્રશ્ન 4 છે, શબ્દ કે અંતિમ અક્ષર કો લેકર શબ્દ સીડી બનાવો। શબ્દનો છેલ્લો અક્ષર હોય તેના શરૂઆત કરીને તમારે શબ્દ સીડી બનાવવાની છે। તો અહીંયા લખેલું છે પ્રકાશ, પ્રકાશની પાછળ છેલ્લું આવ્યું સ, શ, શ ઉપરથી તમારે કાઉસમાંથી જોઈને શ, હ, ના, ઈ, અબ આયા ઈ, ઈ સે ઈક, हम लिखेंगे ई ख। अब लास्ट में आया ख, ख, ख यानी कि काउंस में से देख कर लिखेंगे ख, र, ल। इसी तरह आपको खेलना हो, जैसे आप अंताक्षरी खेलते हैं वैसे ही इधर भी अंतिम अक्षर जो आए उसे लेकर हमें वाक्य शब्द को लिखना है। जैसे इधर लिखा है प्रकाश, प्रकाश के पीछे आया श, शहनाई, शहनाई के पीछे आया ई, ई के पीछे इक,
इसके पीछे आया ख, हम लिखेंगे खरल। तो ऐसे हमने वाक्य शब्द लिख लिए।